તો હેલો બચ્ચા પાર્ટી, નવો દાખલો શું કીધો છે આપણી સમક્ષ જે રમત રમવાની છે. હવે ચેપ્ટર નંબર 11 નો દાખલો જે છે એક સમથિંગ લાઈક ધીસ. એક ઇલેક્ટ્રોન, એક આલ્ફા કણ, એક પ્રોટોન, દરેકની ગતિ ઉર્જા સેમ ટુ સેમ આપી દીધેલી છે. ગતિ ઉર્જામાં કંઈ હળી હંચા નથી. તમાંથી કયા કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ સૌથી ટૂંકી હશે? સૌથી ટૂંકી ડી બ્રોગલી તરંગ લંબાઈ કોની હશે? તો સૌથી પહેલા તો ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર શું છે યાદ કરો બેટા. ડી બ્રોગલી શું કહીને ગયા હતા? તો પ્રેમથી, વી નો ધેટ, ડી બ્રોગલી બાબા એવું કહીને ગયા હતા કે કણની જે તરંગ લંબાઈ છે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એચ બાય પી. યાદ આવે છે, એચ અપોન એમ વી અથવા તો એચ બાય પી. તો આમાં આપણે લેમ્બડા અને ક્વેશ્ચનમાં જે કીધું છે એ એટલે કે ગતિ ઉર્જા સેમ ટુ સેમ છે. તો પી અને કે વચ્ચેનો સંબંધ શું છે એ જરાક વિચારી લે બેટા. તો આને થોડીક વાર માટે મૂકીએ સાઈડમાં આવતા રહીએ. કંઈક પી અને કે વચ્ચેનો સંબંધ અહીંયા આપણે મેળવી લઈએ. કે માને શું છે બેટા? ગતિ ઉર્જા. કે ઇઝ ઇક્વલ ટુ સૂત્ર કા ગામને ખબર હશે જે છે 1/2 એમ વી સ્ક્વેર. અહીંયા આપણે પ્રેમથી જો તમે એમ વડે ગુણશો અને એમ વડે ડિવાઈડ કરી નાખશો તો એમ સ્ક્વેર વી સ્ક્વેર અપોન એમ આવું લખી શકશું. જે અંશમાં એમ સ્ક્વેર વી સ્ક્વેર થયો છે એને બદલે તમે પી સ્ક્વેર લખી શકવાના છો. કેમ કે વેગમાન એટલે કે શું છે? દળ અને વેગનો ગુણાકાર. તો અહીંયા શું છે? દળ અને વેગનો ગુણાકાર બંનેનો સ્ક્વેર સ્ક્વેર. તો પી નો પણ સ્ક્વેર થશે. તો પી સ્ક્વેર એના છેદમાં થઈ ગયું છે બેટા 2m. આ થઈ ગયું છે ગતિ ઉર્જા બરાબર. તો આના ઉપરથી જો પ્રેમથી તમે પી સ્ક્વેર ને સૂત્રનો કરતા બનાવો તે થઈ ગયું છે 2km. હું કહું એમ નહીં બેટા, 2km. પી સ્ક્વેર બરાબર 2km. તો પી બરાબર શું લખી શકશું? સર પી બરાબર આનું રૂટ કાઢી લો તો અંડર 2km. તો સરસ મજાનું બીજા સ્વરૂપનું જે સૂત્ર બનશે લેમ્ડાનું એ છે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન અંડર રૂટ 2km. હું કહું એમ નહીં બેટા, 2km. એચ તો પ્લાન્ક બાબાનો અચળાંક છે ને કે અહીંયા ગતિ ઉર્જા સેમ ટુ સેમ દરેક માટે આપી દીધેલી છે. તો જે લેમ્ડાનો આધાર છે કે સમાન છે, એચ અચળ છે. તો પ્રેમથી તમે લખી શકવાના છો લેમ્બડું ચલે છે 1/√m. જે દળના વ્યસ્તના વર્ગમૂળ ઉપર આધાર રાખે છે લેમ્બડા. આનો મતલબ કીધેલું કંઈક એવું છે, ક્યાં કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ સૌથી ટૂંકી હશે? મતલબ જેના માટે દળનું મૂલ્ય સૌથી વધારે હશે અને લેમ્બડા સૌથી ટૂંકી થશે. થોડુંક વિચારો, ક્યાં કણ માટેનું દળ સૌથી વધારે છે? ક્યાં ક્યાં કણ આપેલા છે બેટા? ઇલેક્ટ્રોન, ઓકે, ઇલેક્ટ્રોનનું દળ એમી, પછી છે આલ્ફા અને પછી છે પ્રોટોન. ઇલેક્ટ્રોનનું દળ પ્રોટોન, પ્રોટોનનું તો ખબર છે સર, પ્રોટોનનું દળ હશે ઇલેક્ટ્રોન કરતાં વધારે. આલ્ફા કણ શું છે ખ્યાલ છે ને? આલ્ફા કણ છે બેટા એ છે હિલિયમ પરમાણુનો ન્યુક્લિયસ. હિલિયમ પરમાણુનો ન્યુક્લિયસ એટલે કે શું? હિલિયમ શું છે બેટા? 2He4. ને એ 2He4નું ન્યુક્લિયસ એટલે કે, અરે બેટા ન્યુક્લિયસ એટલે કે એમાં ઇલેક્ટ્રોન નહીં હોય, બે પ્રોટોન હશે, બે ન્યુટ્રોન હશે. ઇલેક્ટ્રોન તો આસપાસની કક્ષામાં હશે, ન્યુક્લિયસમાં નહીં હોય. તો આલ્ફા કણ એટલે કે હિલિયમ પરમાણુ ન્યુક્લિયસ, બે પ્રોટોન, બે ન્યુટ્રોન. તો સૌથી વધારે જે દળ હશે આ ત્રણ કણમાંથી એ હશે આલ્ફાનું. તો આલ્ફાનું દળ સૌથી વધારે હશે તો એના માટેની જે લેમ્બડા હશે તે કેવી હશે? સૌથી ઓછી. તો પ્રેમથી બેટા છેલ્લે ખાલી બસ એક સ્ટેટમેન્ટ આપણે છાપવાનું છે. એ શું છાપી શકવાના છે છેલ્લે? માત્ર બસ એટલો બેટા ઉલ્લેખ કરી ચૂકવાનો કે અહીં જોઈ શકાય કે લેમડું ચલે છે 1/√m. આમ આલ્ફા કણનું દળ સૌથી કેવું છે બેટા? વધુ. આ ત્રણ કણમાંથી, ઓ બેટા ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોનમાંથી આલ્ફા કણનું દળ સૌથી વધુ હોવાથી તેના માટે લેમડું કેવું થશે બેટા? ટૂંકામાં ટૂંકું, સૌથી ટૂંકી થશે. બસ બેટા કહાની આ દાખલાની તો અહીંયા જ ખતમ થઈ ચૂકેલી છે. ચલો ઝડપથી મળીએ નવા દાખલામાં.